જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો હજુ સુધી અમે કોઈ સ્ટોરી તૈયાર કરી નથી, પણ વિડીયોની સ્ટોરી આવશે તો ફાઇનલ હું તમને જણાવીશ. અને દિવાળીની દરેક ચાહક મિત્રોને હાર્દિક શુભકામના. અને અત્યારે થોડા ઘણા ફટાકડા પડ્યા છે, તો અમારી ટીમ સાથે બધા ફટાકડા જે પડ્યા છે એ ફોડી લઈએ અને પછી વિડીયોની શરૂઆત કરીએ. સ્ટોરી આવે તો તમે વ્લોગમાં જોડાયા રહેજો. પેટીઓ લઈ રહ્યો હું. ઓહો, બે ઠેલા ભરીને ફટાકડા છે, બધા ફોડી જ નાખવાના છે અને બધા વ્લોગમાં બતાવવામાં આવશે. તો આજે અમે બધા જઈએ છીએ બહાર શૂટિંગ માટે. સ્ટોરી આવશે તો ફાઇનલ તમને મોડા જણાવીશું. બધા એક્ટરો રેડી થઈ ગયા છે. શરવણ રાઘુભાઈ, જય માતાજી. તમામ ચાહક મિત્રોને અમારી એફડી હિન્દુસ્તાની ટીમ તરફથી હેપી દિવાળી અને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. અને આજે તો હવે કોઈ સ્ટોરી હજુ જે તૈયાર કરી નથી, પણ થોડા ફટાકડા છે એ હવે વ્લોગમાં ફોડવાશે અને થોડી દિવાળીની મોજ કરવી છે. સ્ટોરી આવશે તો મોડા તમને જણાવશું. અને સ્ટોરી આવશે તો તમને વ્લોગમાં જણાવશું. સ્ટોરી આવશે તો વાઘુભાઈએ કીધું કે વ્લોગમાં તમને જણાવશું, પણ હજુ સુધી કોઈ આ સ્ટોરી આવી નથી. તો અત્યારે અમે નીકળીએ બહાર બધા. તો જલુબા આરી ગાડી ચલાવે છે સિલ્વર, અને મફુકા બાજુ બેઠા છે, ફૂમતો કાકો પણ ચેડે બેઠા છે. અને ખરેખર જલુબા બાસ્પુજી જોરદાર એમ કે ગાડી ચલાવે છે. અને ભરતસિંહ ઘડેક રહીને આવશે, એ બાઇક લઈને આવશે, કારણ કે એને રાતે થોડુંક કોમ હોવાથી મોડા સુધી જાજી રહ્યા હતા, એટલે અત્યારે ઉઠશી એટલે તરત રહ્યા આવશે. તો દરેક ચાહક મિત્રો વ્લોગમાં જોડાયા રહેજો, તમને બધા કટ બતાવીશું. અબાડ્યો ગાડી અબાડ્યો અબાડ્યો ગાડી. બધા એક્ટરો આવી ગયા છે, તો હવે થોડા ઘણા ફટાકડા પડ્યા છે એ ફોડી નાખીએ અને દિવાળીની મોજ લઈ લઈએ. તો ચા આવી ગઈ છે, ચા પી અને પછી વિડીયોની શરૂઆત કરીએ. પણ હજી સુધી સ્ટોરી નહીં આવી, એટલે વિડીયો આવતો અમે જે ફટાકડા પડ્યા છે ને એનું જ બનાવવાના છે અને દિવાળીની મોજ લઈ લઈએ. ચા કાઢો, ડીકે બસ ચા કાઢો. જય માતાજી. ખરેખર ઢોરનું પાણી ચાલુ છે અને તાજું પીવાનું પાણી એમ કંઈક જોરદાર આવે છે. અને હવે બે ગાડીઓ તૈયાર કરી હતી, ઘડીકર થોડી ગાડીઓ ધોઈ લઈએ, સાફ સુથરી કરી દઈએ, એટલે બેસતા વર્ષે દાડા સારું મુહૂર્ત થાય અને દરેક ચાહક મિત્રનું નવું વર્ષ ખૂબ સારું જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના. ખરેખર મજા આવી જાય એમ. ખેતરની આખી મોજ જ અલગ હોય. અને પાણી આ બોરનું એટલું આવે છે ને તે બે રેલાનું તમે જોયું છો, ફૂલ પાણી આવે છે. ફટાકડા ઘડી ને ફોડીએ, પણ પહેલાં બે ગાડી સાફ કરી દઈએ. થોડા નાવ નહીં નાવા નીચા થઈ જાય એવું. જોરદાર પાણી આવે. બધું
બાટલા નું વટકું ના ભરાય. એકવાર અમારા મલકમો તમે આવજો, એકવાર હે અમારા મલકમો તમે આવજો. તમે આ બાજાઓ તમારી કમેન્ટ હતી કે ફૂંકારજી રોજે ગીત દોરાવાનું, આ બાજા એમ જઈ દોડે. મણિરાજ બારોટ ને જ યાદ કરવાથી બીજું કોઈ નઈ. તમારે કોઈ ના ભાઈ, જય માતા. અરે ભાઈ થોડું કાપો અમારા મહેન્દ્રજી જોરદાર એમ કે કોમેડીમાં પાત્ર ભજવી હતી અને સિંગરમાં જોરદાર પાત્ર ભજવી હતી અને ખરેખર ઘણા ખરા પ્રોગ્રામો થઈ હતી, ખરેખર મોજ પાડી હતી પબ્લિકને અને એના પ્રોગ્રામો દરેક હિટ જ થઈ હતી અને બહુ સપોર્ટ કરો તમે, એવો સપોર્ટ કરતા રહેજો. જેવો ફૂમતાજી કોમેડીમાં સપોર્ટ કરો છો એવો ને એવો મહેન્દ્રજી જે ગીત ગઈ હતી સિંગરમાં પણ સપોર્ટ કરજો અને દરેક પ્રોગ્રામમાં મહેન્દ્રજીને તમે હાજર રહેજો. જય માતા. નાસ્તો આવી ગયો છે તો પેલા નાસ્તો કરી લઈએ. બધા ભાઈઓ નાસ્તો કરે છે, ભરતજી પણ આવી ગયા છે. ખરેખર ખેતરમાં નાસ્તો કરવાની કોઈ વાત જ અલગ છે. હા મોજ અલગ છે આખી. બધા ભાઈઓ નાસ્તો કરવા બેઠા છે. કઢી પકોડા છે, કઢી પકોડા તમે બે જોડો. એક ફેરા ડોલમાં કઢી ભેગી કાઢી દે. બોલવા તમે પણ હેડો નાસ્તો કર. તો હું નાસ્તો કરી લઉં અને નાસ્તો કરી અને પછી વિડીયો ચાલુ કરી દઈએ. તો આપણે વિડીયોના બે કટ પૂરા કર્યા છે
અને બાકીના કટ ઘણા બધા બાકી છે એ પણ પૂરા કરી દઈએ. અને હડો હવે ચા પીવા, અભિક શૂટિંગ કરે છે આપણે આજે, અને વિડીયો જોરદાર આવશે. વિડીયોને બને એટલું શેર કરજો, અને જે જે આ દિવાળી પર જે વિડીયો આવ્યો એ બધા હાલમાં ફૂલ રનિંગમાં છે. સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો. અને એક ખાસ વાત, આ તો રકીડો આવ્યો છે. હા, રકીડો જોરદાર કોમેડી કરી છે. જય માતાજી. આપણે આ દિવાળી પર જે વિડીયો છે એના ઘણા ખરા કટ પટી ગયા છે, અને હવે ખાલી બે કટ બાકી છે એ પણ અત્યારે પૂરા કરી દઈએ. ખરેખર શિયાળાની સિઝન છે બરાબર. આ વખત તો હવે અમુક બે ત્રણ વર્ષથી અમારા ગામમાં ગાજર એટલા બધા વવરાતા નહીં, પણ એ 5-6 વર્ષ પહેલાં બહુ મોટા પાયે ગાજરનું વાવેતર થતું. અને ખરેખર આ વખત તો બધી પબ્લિક 9 વાગ્યાથી ઠેઠ હોજે 6-7 વાગ્યા સુધી ખેતરમાં જોવા મળે, પણ ખેતરમાં મોજ જ આખી અલગ છે. જય માતાજી. આજે આ વિડીયોનું શૂટિંગ પૂરું થયું, અને આ વિડીયો સવારે 7 વાગે SB હિન્દુસ્તાની ચેનલમાં અપલોડ થશે, અને આ વિડીયોનું ટાઇટલ હશે મજૂરની દિવાળી. ખરેખર બહુ સામાજિક અને સમજવાલાયક વિડીયો છે, તમે જોજો અને શેર કરજો, લાઈક કરજો. અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને તમામ ચાહક મિત્રોને અમારી SB હિન્દુસ્તાની ટીમ તરફથી હેપી દિવાળી. સવારે બલ્લુભાઈ બોલ્યા હતા કે અમે વ્લોગમાં આજે ફટાકડા ફોડીશું અને મોજ કરીશું, પણ આજે એવું બન્યું કે અમે ખેતરમાં આવ્યા એટલે એક સારી સરસ મજાની સ્ટોરી દિવાળી વિશે મળી ગઈ અમને બરાબર. એટલે અમે ફટાકડા એમને પડ્યા રાખ્યા અને કીધું આજે આપણે વિડીયો પટાવી દઈએ, અને પછી થોડું અંધારા જેવું વાતાવરણ થાય અને પછી આપણે ફટાકડા ફોડશે તો બહુ મજા આવશે, અને ચાહકોને જોવાની પણ મજા આવશે. એટલે આ બધા ફટાકડા હવે આજે ફોડવાના છે. અને બીજી વાત હું તમને કહું કે નાના બાળકો અને નાના છોકરાને કાળજી રાખજો, ફટાકડાને પોતાના મમ્મી પપ્પાને સાથે રાખીને ફટાકડા ફોડજો, અને કોઈ વધારે ભારે ફટાકડા હોય એવા ફોડવા નહીં. અને ખાસ કરી અને જે રોકેટ આવે એ રોકેટને બહુ કાળજી રાખવી, અને તમારી દિવાળી શુભમય અને મંગલમય જાય તેવી અમારી SB હિન્દુસ્તાની ટીમ તરફથી પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. ખરેખર બધા મોજમાં આવી ગયા છે. ફટાકડા ફોડવાની ખરેખર વગડામાં બહુ મજા આવે, કોઈ ચિંતા જ નહીં, કોઈ નુકસાન નહીં. અને ઘેર ફટાકડા ફોડતા હોય તો આપણને આજુબાજુ બહુ બીક લાગે, કારણ કે કોઈના પૂડા પડ્યા હોય, કોઈના સાર પડી હોય, એટલે બધી રીતે હોર રાખીને ફટાકડા ફોડવા પડે, કારણ કે આ તો જોખમવાળું કામ કહેવાય. અને આ જો બધી બાજુ ખુલ્લી જગ્યા છે, આખો ઓટો પણ મજા આઈ જાય, બહુ વાતાવરણ મજા આઈ જાય એવું છે. વાહ ભાઈ વાહ, જીવનની અંદર
મહેનત એ બહુ કરવી અને મોજે કરી લેવી, કારણ કે આપણને ભગવાનને સમય આવ્યો છે તો એ સમયને આપણે બહુ સાચવો, બહુ મજૂરી કરવી અને સાથે સાથે જે આપણે મોજ છે મોજ પણ કરી લેવી. જે પ્રમાણે આ બધા અમારા ભાઈઓ છે અને ખરેખર એટલે ખુશીમાં રહીએ છીએ ને બહુ મજા આવે છે, એટલે દિવાળીમાં કે ગમે તે રીતે ભાઈઓ તો ખાસ ભેગા જ રહેજો. આપણા ભાઈઓમાં હમ પછી તો બહુ મજા આવશે. હરીભા બહુ બીવાય છે ફટાકડાથી, શેઠા ઉભા છે. અરે બા મજા મજા. હા તમે તાર મોજ કરો. બોમ ની બીક લાગે, બોમ્બ ફૂટાશે. હરીબા આઈ ગયા, હરીબા જોકે ફોડવા. ના ભાઈ મારે કોઈ નહીં ફોડવા. બહુ મજા આવી છે ખરેખર. દરેક અમારા ચાહક મિત્રોની આવી હરખથી દિવાળી જાય અને બેસતું વર્ષ પણ બહુ હરખથી જાય. હેડો હરીભાઈ બધા કેટલા રહ્યા હવે? હજી તો પડ્યા, હજી થોડા ફટાકડા પડ્યા છે. એ ફોડી નાખો કીધું પટી દેખી ફેરે. બાકી રાખવા નહીં, વધવા ના જોયું કે હરીભા કે હું શોગન ભાગુ ફટાકડા ફોડે. હરીભા હા કોઈ ચિંતા નહીં, સોફ ફેર ખુલ્લી જગ્યા છે, કોઈ આજુબાજુ કોઈ નળઘેટે નહીં, એટલે ખરેખર ખેતરમાં મજા આવી જાય ફટાકડ ફોડવાની. કેરો એટલે થોડી બીક લાગે, આજુબાજુમાં સાર પડી હોય, કોઈના કપડા સુકાતા હોય, બધી રીતે ફટાકડ ફોડવા પડે. રોકેટ પટી ગયા, રોકેટ 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 દસ હિલ્લો થોડી. એ રોકેટ રોકેટ અંધારું થઈ ગયું છે અને ફોક્સ તો અમારી જોડે છે નહીં, એટલે રિઝલ્ટ હવે થોડું થોડું બગડવા માંડ્યું છે.
અને ફટાકડા પૂરા થઈ જવા છે, જોઈ લો. જીવનમાં બહુ મોજ કરો, બહુ મોજ કરો. દરેક ચાહક મિત્રો ની આવી દિવાળી જાય અને બહુ હરખ થી જાય એવી પ્રાર્થના. અંધારું થવા થી રિઝલ્ટ બગડવા માંડ્યું છે. આ